બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે તો ચાલો શરૂઆત કરીએ અત્યારે દુખી બધા જ યસ તમે તમે લગભગ કીધું કે આઠ વર્ષનો છોકરો આઠમા ધોરણમાં ભણતો છોકરો પણ તમારી જોડે આવ્યો હતો અને એક વયવૃદ્ધ કાકા પણ આવ્યા હતા લગભગ તમારી જોડે દરેક એજ ગ્રુપના લોકો આવીને કંઈકનું કંઈક કહે છે સૌથી વધારે દુઃખ કઈ જનરેશનમાં લાગે છે યંગસ્ટર લોકોને વધારે દુઃખ છે મને ઘરડાઓ કરતા એટલે એકચ્યુઅલી મેં એ ફેસ નથી કર્યું બરાબર આપણે હજી મતલબ એ ફેસમાં નથી અને જે ઓડિયન્સ છે એવું લાગે કે હા આ લોકો વધારે પડતા સ્ટ્રેસમાં છે તણાવમાં છે તો વધારે પડતા યંગસ્ટર છે યસ યસ એ છે કારણ કે આમાં અત્યારે જો મારા ફોલોવર્સની મતલબ ફોલો ઇન ધ સેન્સ કે જે પણ અત્યારે મારી ઓડિયન્સ થઈ છે બરાબર છે એમાં મેઇનલી ઓડિયન્સ છે યંગસ્ટર છે અને પછી પચીસ થી પાંત્રીસની એજવાળા છે હમ એટલે મેનલી જે મારી ઓડિયન્સ છે યંગસ્ટર છે અને એ લોકો જ મને ને અમે લોકો જ્યારે કેમ્પેન કરતા હોય છે ત્યારે એ લોકો જ વધારે પ્રિફર કરતા હોય છે અને ફેમિલી પણ આવે છે જે આપણે રિવર રિવરફ્રન્ટ અમે લોકો કેમ્પેન કરીએ છીએ ત્યારે ફેમિલીસ અચ્છા તમારી જોડે બીજા બધા પણ બોર્ડ લઈને ઊભા હોય છે તમારી એ ટીમ છે એ અલગ અલગ પ્રકારનું લઈને ઊભા શું હોય છે એ એકચુઅલી અમારી લોકો સિત્તેર લોકોની ટીમ છે અમદાવાદની અંદર અમારી અત્યારે તો એવરી સન્ડે બધા છે છે એટલે અમારી એક કોર ટીમ છે પાંચ જનની કોર ટીમ છે અને પછી બાકી બધા છે તો હર વીક અમે લોકો સન્ડે આ કેમ્પેન કરીએ છીએ જ્યારે આઠથી દસ લોકો અમે લોકો ઊભા હોય છે જેમાં ફ્રી હક્સ છે હાઈફાઈ છે ટેલિયો સ્ટોરી છે બીજી અલગ અલગ એક્ટિવિટીસ અમે લોકો કરતા હોય છે અચ્છા ફ્રી હક્સ કીધું ને એટલે પાછો મગજમાં પ્રશ્ન હતો આપણા ત્યાં ભારતીય પરંપરામાં મળવું ગ્રીટિંગ નમસ્કાર જ છે હાથ પણ જલ્દી બહુ મિલાવતા નથી ફોરેનમાં તો હગ ઇઝ બહુ કોમન તો ફ્રી હગ લઈને ઉભા રહ્યા હોય ને કોઈક વૃદ્ધ કાકા આવીને બોલે કે કોઈ એ રીતના ટોન્ટ કરે એવું બને છે હા કરે છે કરે બહુ એક્સપિરિયન્સ થયા પણ હવે એમ મતલબ હવે બહુ એક આપણી જનરેશન છે યંગ જનરેશન છે કદાચ એટલી મેચ્યોર છે એ લોકો સમજે છે બટ જે એક જૂની પરંપરાના જે વયવૃદ્ધ લોકો છે એમાં ઘણી વખત આવા કેસીસ આવતા હોય યસ આવે છે આવે છે અત્યારે પણ આવે છે અમુક લોકો તો મતલબ એ લોકો દૂરથી જ એ લોકો આપણને કોમેન્ટ કરીને એ લોકો નીકળી જતા હોય છે તો એ સૌથી બેસ્ટ છે મારા માટે અગર તમને એમ એવું લાગે છે કે આ કંઈક શું કરી રહ્યા છે તો તમે ત્યાં દૂરથી ગાર્ડ આપીને અમને જતા રહો વાંધો નહીં પણ અમાર સુધી આવીને અમને મતલબ એ થોડું નેગેટિવ થઈ જાય છે પણ આ વસ્તુ થઈ રહ્યું છે કે લોકો છે ને અમારાથી વીસ ફૂટ દૂર ઊભા રહીને અમારા વિશે કમેન્ટ કરે કંઈકનું કંઈક બોલતા હોય આ શું કરી રહ્યા છે આમ છે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે અમારો માણસ બી અમે ફરતા હોય ને તો અમે સાંભળતા જોઈએ કે લોકો શું એ ખબર ના હોય એ લોકોને કે એમનો માણસે પણ અમે લોકો છે ને પબ્લિકનું બી રિએક્શન અમે લોકો જોતા હોઈએ છીએ કે દૂરથી કોઈ અમને જોઈ રહ્યું છે ને તો એની બાજુમાં અમારો માણસ કોઈ બેઠો હોય એ શું અમારા વિશે ડિસ્કસ કરે છે ને એ અમે લોકો જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ અચ્છા લોકો સ્ટોરી કહે તમને તેમાં પૈસાનો પ્રોબ્લમ વધારે લાગે પ્રેમનો પ્રોબ્લમ વધારે લાગે સંબંધોનો પ્રોબ્લમ વધારે લાગે શું પ્રોબ્લેમ વધારે યસ રિલેશનશીપનો પ્રોબ્લેમ છે અત્યારે સૌથી વધારે પૈસા કરતા પૈસા બી છે પૈસા બી છે બટ પૈસા વિશે પછી જલ્દી કોઈ વાત નથી કરતું મતલબ એ તો અને રહેવાનું એ પ્રોબ્લેમ તો એ તો રહેવાનો જ છે કે આવે છે ઘણા બધા લોકો કહે છે કે આ રીતનો પ્રોબ્લેમ છે લોન લઈ લીધી છે શેર માર્કેટમાં પૈસા હલવાઈ ગયા છે ઘણા બધા આવે છે અને રિલેશનશિપ તો તો એ તો સદાબહાર વસ્તુ છે હા એ તો સદાબહાર છે કે એ પ્રોબ્લેમ તો નીકળશે અને છે જ એ મતલબ એ એ બહુ મોટો મુદ્દો છે એ લોકો આજની જે જનરેશન છે એને સમજી નથી શકતી એટલી મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો મળીએ